ચાલો છોકરાઓ, આજે આપણે ડિસ્કસ કરીશું પરમાણ્વીય ક્રમાંક અને દર ક્રમાંક ઉપર. ચાલો, પરમાણ્વીય ક્રમાંક અને દર ક્રમાંક. તો પરમાણ્વીય ક્રમાંક તમને જે યાદ છે, એકથી ત્રીસ તત્વોના, તે કેવી રીતના આવ્યા છે એને અમે સમજીશું. સાથે સાથે જે દર ક્રમાંક છે, દર ક્રમાંકનો મતલબ થાય પરમાણ્વીય દર અથવા પરમાણ્વીય ભાર. તો પરમાણ્વીય દર અથવા પરમાણ્વીય ભાર કેવી રીતના આવેલું છે, જેમ કે તમે કાર્બનનું 12 યાદ રાખો છો, નાઇટ્રોજનનું 14 યાદ રાખો છો, લિથિયમનું 3 યાદ રાખો છો, તો કેવી રીતના આવેલા છે તે તમને આમાં ખબર પડશે. ક્લિયર છે? ચાલો સમજવાનો વાત કરજો. હવે સમજો કે આપણે પરમાણુ વિશે ડિસ્કશન કરીએ છીએ, તો જે પરમાણુ છે એ પરમાણુનો ડન ભાર, મીન્સ કે પરમાણુમાં બે ભાર હોય છે, એક તો ઋણ ભાર અને બીજો હોય છે ડન ભાર. તો પરમાણુનો જે ડન ભાર હોય છે એ કેન્દ્રને લીધે હોય છે. રુધરફોર્ડના પ્રયોગ પરથી સમજીને આવ્યા કે પરમાણુનો ડન ભાર ક્યાં રહેલો હોય છે, કેન્દ્રમાં, કેન્દ્રમાં હોય છે. અને એ કેન્દ્રમાં કોણ રહેલું હોય છે, પ્રોટોન રહેલા હોય છે, જે ડન વીજભારી છે, જે આપણે સાબિત કરીને આવ્યા છે. તો જે પરમાણુનો ડન ભાર છે એ ડન ભાર કેન્દ્રને લીધે હોય છે, અને કેન્દ્રમાં જે પ્રોટોન રહેલો હોય છે, તો એ પ્રોટોનને લીધે પરમાણુ ડન વીજભાર ધરાવે છે. ક્લિયર છે આટલું? ચાલો હવે આ જે પ્રોટોનનો ભાર છે, જે પ્રોટોનનો ભાર છે, પ્રોટોનનો ભાર શું છે ભાઈ? ડન ભાર છે ભાઈ. તેટલો જ ભાર ઇલેક્ટ્રોનનો હોય છે, પણ કેવો હોય છે? ઋણ હોય છે. એટલે કે ડન ભાર જેટલો હોય તેટલો જ શું હોય? ઋણ ભાર હોય. તો જ જે પરમાણુ છે એ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવા બનશે? તટસ્થ બનશે. એટલે કે જેટલા પ્રોટોન હોય એટલા જ શું હોવા જોઈએ? ઇલેક્ટ્રોન હોવા જોઈએ. કોઈ પરમાણુમાં જેટલા પ્રોટોન હોય એટલા જ શું હોવા જોઈએ? ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો પ્રોટોન ઉપર ધન વીજભાર હોય છે, ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર હોય. પ્રોટોન જેટલા હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, માત્ર તેઓના ભાર એક બીજાથી શું હોય છે? વિરુદ્ધ હોય છે. જે આપણે જોઈ શકીએ છે કે પ્રોટોન ઉપર ધન ભાર છે, ઇલેક્ટ્રોન ઉપર ઋણ ભાર છે. રેડી? સમજો હવે. હવે સેન્ટેન્સ યાદ રાખજો. કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય, કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય, પ્રોટોનની સંખ્યા જેટલી હોય, તેના પરમાણ્વીય ક્રમાંક બરાબર હોય છે. શું કહેવા માંગે છે? સમજો, કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય, મન લખો, સૌથી પહેલા વાત કરું હાઇડ્રોજન. હવે હાઇડ્રોજનનો નંબર તમને એક ખબર છે, ખરેખર શું હતું? તો હાઇડ્રોજનના કેન્દ્રમાં, કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે? એક પ્રોટોન છે. તો કેન્દ્રમાં એક પ્રોટોન છે, માટે એનો પરમાણ્વીય ક્રમાંક એક છે. એટલે કે પ્રોટોનની સંખ્યા પરથી પરમાણ્વીય ક્રમાંક ડિસાઇડ થયો છે. પરમાણુ ક્રમાંક પરથી પ્રોટોન ડિસાઇડ નથી થયો. હા, મતલબમાં બંને સેમ જ આવશે. જેટલો પરમાણુ ક્રમાંક એટલા જ પ્રોટોનની સંખ્યા, અથવા તો જેટલી પ્રોટોનની સંખ્યા એટલો જ પરમાણુ ક્રમાંક થશે. ક્લિયર થાય છે? ચલો અગાઉ એક્ઝામ્પલ લઈએ. મતલબ કાર્બનની વાત કરીએ,
ભાઈ કાર્બનનું જે કેન્દ્ર છે, કેન્દ્રમાં કેટલા પ્રોટોન હોય છે? 6 પ્રોટોન હોય છે. કેટલા પ્રોટોન હોય? 6 પ્રોટોન હોય. તો તેનો પરમાણુ ક્રમાંક કેટલો થઈ ગયો? ભાઈ 6 થઈ ગયો. ક્લિયર થાય છે? ચલો ભાઈ નિયોન લઈ લઈએ. ભાઈ નિયોનના કેન્દ્રમાં કેટલા પ્રોટોન રહેશે? 10 પ્રોટોન રહેશે. તેનો પરમાણુ ક્રમાંક કેટલો થઈ ગયો? ભાઈ 10 પરમાણુ ક્રમાંક થઈ ગયો. કંઈક આઈડિયા આવે છે? હા કે ના? આપણે શું યાદ રાખીએ છીએ કે ભાઈ સોડિયમ, ભાઈ નંબર 11 નંબર એટલે 11 પ્રોટોન ચાલશે, યાદ રાખવા માટે કોઈ પ્રોબ્લેમ નથી, યાદ રાખો આ રીતના પણ. પરંતુ ખરેખર શું છે કે સૌથી પહેલા કેન્દ્રમાં પ્રોટોન શોધાયા હતા અને એ પ્રોટોનની સંખ્યા પરથી પરમાણ્વીય ક્રમાંક ડિસાઈડ થયો હતો. માની લો કે સોડિયમની વાત કરીએ, ભાઈ સોડિયમના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા કેટલી હોય છે? 11 હોય છે. માટે તેનો પરમાણુ ક્રમાંક કેટલો ડિસાઈડ થયો? 11 થયો. બરાબર દિમાગમાં ફિટ કરી દેજો કે પરમાણુ ક્રમાંક જેટલો હોય તેટલા જ તેના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા. ચલો યાદ રહેશે, પરમાણુ ક્રમાંક જેટલો હશે તેના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા પણ એટલી જ હોય છે. ક્લિયર થયું આટલું? ચલો હવે જોજો, હવે જે પરમાણુ જે ક્રમાંક છે એ પરમાણુ ક્રમાંકને આપણે દર્શાવીએ છીએ ઝેડ વડે. પરમાણુ ક્રમાંકને સના વડે દર્શાવીએ છીએ? ઝેડ વડે. અને પ્રોટોન છે, પ્રોટોનને આપણે દર્શાવીએ છીએ પી ઉપર પ્લસ વડે. ક્લિયર છે? ચાલો હવે સમજો, એક સેન્ટેન્સ બીજું લખું છું. વાત કરું છું તટસ્થ પરમાણુમાં. હવે તટસ્થ પરમાણુ ક્યારે કહેવાય? માની લો કે હું લઈ લઉં છું નાઇટ્રોજન, નાઇટ્રોજન પરમાણુ લઈ લઉં છું. આ નાઇટ્રોજન પરમાણુ તટસ્થ કહેવાશે, કારણ કે એના ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર નથી, માટે તટસ્થ કહેવાય. તો આ જે તટસ્થ પરમાણુ જે મેં નાઇટ્રોજન લીધેલો છે, તો હવે આની અંદર પ્રોટોન કેટલા એ મારે જાણવું હોય, તો ભાઈ જે રીતના યાદ રાખો તે રીતના, નંબર કેટલો હોય છે એટલે કે પરમાણુ ક્રમાંક કેટલો છે આનો? 7 હોય છે. તો પ્રોટોનની સંખ્યા બી કેટલી થવાની? 7 થવાની. પરમાણુ ક્રમાંક 7 છે, માટે પ્રોટોનની સંખ્યા બી કેટલી થવાની? 7 થવાની. હવે કોઈ પણ તટસ્થ પરમાણુમાં જેટલા પ્રોટોન હોય તેટલા જ શું હોય છે? ઇલેક્ટ્રોન હોય છે. ભાઈ તો જ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ બને, કે કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય કેન્દ્રની બહાર એટલા જ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. પ્રોટોન જેટલા એટલા જ ઇલેક્ટ્રોન, તો જ એને શું કહેવાશે? તટસ્થ પરમાણુ કહેવાય. આઈડિયા આવે છે? તો તટસ્થ પરમાણુમાં આ બી યાદ રાખવાનું છે કે તટસ્થ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા જેટલી હશે એટલી શું હોય છે? ઇલેક્ટ્રોનની સંખ્યા હોવી જોઈએ. માટે આપણે ઝેડ બરાબર લખી શકાય. ઝેડ મીન્સ વોટ? પરમાણ્વીય ક્રમાંક. તો પરમાણ્વીય ક્રમાંક બરાબર શું લખી શકાય? તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા. ઉતરે છે વાત? શાની ચાલે છે? વાત ચાલે છે તટસ્થ પરમાણુની અંદર. આટલું ક્લિયર થયું? હા કે ના? તો યાદ રાખવાનું છે કે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા જેટલી હોય એટલો જ એનો પરમાણુ ક્રમાંક હોય, અથવા તો પરમાણુ ક્રમાંક પરથી તમે પ્રોટોનની સંખ્યા યાદ રાખશો તો બી પ્રોબ્લેમ નથી, બંને સેમ છે. પણ ખરેખર પ્રોટોનની સંખ્યા પરથી પરમાણુ ક્રમાંક શોધાયેલા છે. બીજી વસ્તુ કે જો પરમાણુ તટસ્થ હોય તો પરમાણુ ક્રમાંક જેટલો હોય એટલા જ ઇલેક્ટ્રોન બી કહી શકાય, કારણ કે પરમાણુ ક્રમાંક જેટલો હોય એટલા પ્રોટોનની સંખ્યા અને એટલા જ ઇલેક્ટ્રોનની સંખ્યા કહી શકાય. રેડી છે આટલું? પણ કોઈ ઋણ વીજભાર એટલે હોય, ચાલો એ બી સમજીએ આપણે. હવે તટસ્થની વાત નથી કરતો, માની લેવું કે હું હવે વાત કરું છું ઋણ વીજભારી પરમાણુ.
ચલો હવે વાત કરું છું ઋણ વીજભારિત પરમાણુ. ઋણ વીજભારિતનો મતલબ શું થાય કે એના પર શું હશે? માઇનસ હશે. મન લાગે મારી પાસે એફ માઇનસ છે, મારી પાસે શું છે? એફ માઇનસ. હવે આમાં તમને પૂછે કે પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો સમજો. તો સૌથી પહેલા મેં તમને કીધેલું છે, આ જે માઇનસ હોય એક વસ્તુ બરાબર સમજી લેજો ભાઈ, ધન વીજભારિત હોય કે ઋણ વીજભારિત હોય કે તટસ્થ હોય, પ્રોટોનની સંખ્યા બદલાતી નથી. યાદ રાખજો, લખું છું અહીંયા, મગજમાં ફિટ કરી દેજો. કોઈ પણ વીજભારિત હોય, કોઈ પણ વીજભારિત હોય, કોઈ પણનો મતલબ શું થાય ભાઈ, ધન વીજભારિત હોય કે ઋણ વીજભારિત હોય, કોઈ પણ વીજભારિત હોય તો પણ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા બદલાતી નથી. કોઈ પણ વીજભાર હોય તો કેન્દ્રમાં પ્રોટોન તો જેટલા છે એટલા જ રહેવાના. મીન્સ કે માની લો કે એફ હોય તો એફના કેન્દ્રમાં ભાઈ પ્રોટોન કેટલા હોય છે? 9 પ્રોટોન હોય છે. રેડી, જો 9 પ્રોટોન હોય તો એનો પરમાણુ ક્રમાંક બી કેટલો થવાનો ભાઈ? 100% 9 થવાનો. કારણ કે આ ફિક્સ રહેશે, પ્રોટોનની સંખ્યા જો ફિક્સ રહે, જો પ્રોટોનની સંખ્યા ફિક્સ રહેશે તો પરમાણુ ક્રમાંક બી નહીં ચેન્જ થાય. રેડી, હવે સમજો, આ તો ફિક્સ થઈ ગયું. હવે એના ઉપર માઇનસ કરી દેવ, તેમ છતાં પણ આ નંબર જે છે, આ સંખ્યા છે, એ તો એટલી જ રહેવાની, એમાં કોઈ ફરક પડવાનો નથી. ફરક પડશે શામાં? તો સમજો, ફરક પડશે ઇલેક્ટ્રોનની સંખ્યામાં, ઇલેક્ટ્રોનની સંખ્યામાં. તો કોઈ પણ વીજભારિત કણ હોય તો એમાં પ્રોટોન અને પરમાણુ ક્રમાંક તો એટલા જ રહેવાના. ફરક શામાં પડશે? ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફરક પડશે. જો તટસ્થ હોય તો જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન, પરંતુ જો વીજભારિત હોય તો ઇલેક્ટ્રોનમાં શું થાય, સમજો બરાબર. ચાલો હવે સમજો ભાઈ, ઇલેક્ટ્રોન પર વીજભાર કયો હોય છે? માઇનસ હોય છે, ઋણ હોય છે. હવે આનો મતલબ શું થાય કે એફ ઉપર માઇનસ છે એટલે કે એમાં ઇલેક્ટ્રોન વધ્યા હશે. એફ ઉપર માઇનસ છે માટે એમાં ઇલેક્ટ્રોન વધ્યા હશે, માટે એફનો નંબર હોય છે 9, માટે તટસ્થ હોય તો એમાં, તટસ્થ હોય તો ની વાત ચાલે છે, તો એમાં 9 ઇલેક્ટ્રોન હશે. પણ અહીંયા એફ માઇનસ છે એટલે કે એક ઇલેક્ટ્રોન વધારે આવ્યો હશે, માટે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે એમાં? 10 હશે. આઈડિયા આવે છે કંઈ? ચાલો થોડોક આપણે પ્રેક્ટિસ કરીએ, 3 આવડી જશે તમને. માની લે કે અહીંયા લખી દઉં છું, આપણે સંજ્ઞા લખું છું, સંજ્ઞા અહીંયા લખું છું પ્રોટોનની સંખ્યા, અહીંયા લખું છું પરમાણુ ક્રમાંક જેને આપણે ઝેડથી ઓળખીશું, અને આ બાજુ લખીએ ઇલેક્ટ્રોનની સંખ્યા. શબ્દ સમજો. ચાલો માની લો કે હું સોડિયમની વાત કરું, ખાલી સોડિયમ છે, પ્રોટોનની સંખ્યા કેટલી આવવાની? 11. પ્રોટોનની સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક બી કેટલો આવવાનો? 11 ફિક્સ જ છે. હવે આ તટસ્થ છે, જો એના માથા ઉપર કંઈ જ નથી, તટસ્થ છે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા બી કેટલી આવવાની? 11 આવવાની. પણ જ્યારે હું વાત કરતો હું એને પ્લસ માટે, હવે જ્યારે એને પ્લસ મીન્સ કે હવે આ વીજભારિત કહેવાશે, ધન વીજભારિત કહેવાશે. કયું કહેવાશે? ધન વીજભારિત. આ કહેવાશે ઋણ વીજભારિત, આ કહેવાશે ઋણ વીજભારિત, આ કહેવાશે ધન વીજભારિત. તો ધન વીજભારિત હોય તેમ છતાં પણ એમાં પ્રોટોન તો 11 જ રહેવાના ભાઈ, પરમાણુ ક્રમાંક બી 11 જ રહેવાનો. કારણ કે સોડિયમ નંબર છે, સોડિયમ છે તો નંબર તો 11 જ રહેવાનો, એમાં કોઈ ચેન્જ નહીં થાય. જો પરમાણુ ક્રમાંક 11 રહેતો હોય તો પ્રોટોનની સંખ્યા પણ 11 જ રહેવાની. હવે સમજો ઇલેક્ટ્રોન, જો તટસ્થ હશે તો એમાં 11 ઇલેક્ટ્રોન હોય. હવે ધન વીજભાર છે, ધન વીજભારનો મતલબ શું થાય? એની પાસે એક ઇલેક્ટ્રોન ઓછો હશે, એની પાસે એક ઇલેક્ટ્રોન શું હશે? ઓછો હશે. માથા ઉપર જેટલો ધન વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન તટસ્થમાંથી ઓછા કરવા. પાછળ રિપીટેશન કરો, માથા ઉપર જેટલો ધન વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન, એટલા ઇલેક્ટ્રોન તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનમાંથી ઓછા કરવા. તટસ્થમાં રહેલા હોય છે 11, હવે અહીંયા એને પ્લસ છે એટલે કે એક ઓછો કરો તો થઈ જશે
माइनस प्लस प्लस हो तो एक ओछा करवाना, माइनस हो जो एफ माइनस हटो माटे में दस लिखा रेडी। मान लो कि मारी पास है सी ए प्लस टू लई है, चलो सी ए प्लस टू तो आबी वीज भारित है धन वीज भारित है भाई। कैल्शियम नो नंबर याद करो कितलो आवशे तो भाई 20, तो प्रोटोन की संख्या 20, परमाणु क्रमांक भी 20। हम इलेक्ट्रॉन की संख्या नहीं बात करो, तटस्थ हटे तो 20, पर सी ए प्लस टू है मीन्स के बे इलेक्ट्रॉन एक पास ओछा हसे तो शू करीशु आप बे इलेक्ट्रॉन ओछा कर दो एट थी जैसे आ 18 થઈ જશે, ક્લિયર થાય છે? ઉત્તર છે દિમાગમાં। માન લે કે હું વાત કરું n માઇનસ 3, આ ઋણ વીજ ભારિત છે n માઇનસ 3 નાઇટ્રોજન, ક્લિયર? તો નાઇટ્રોજનમાં પ્રોટોનની સંખ્યા 7, પરમાણુ ક્રમાંક બી 7, ઇલેક્ટ્રોનની વાત કરીએ હવે તટસ્થ હટે તો 7, પર માઇનસ 3 છે, માઇનસ 3 છે ઇલેક્ટ્રોન બી માઇનસ છે એટલે આપણે શું કરવું પડશે, આમાં માઇનસ ઇલેક્ટ્રોન इलेक्ट्रॉन वधारे हसे तो ज माइनस 3 बने, क्लियर थाई छे? तो 7 ने बीजा 3 एड करी देव टोटल थई जशे 10 इलेक्ट्रॉन, क्लियर थई गयो? आटलू बोला आवरसे हा के ना, कोई प्रॉब्लम? चलो जो एक ले लिए, मान लो के मारी पास सीएल हो तटस्थ सीएल ले लू छू तो सीएल नंबर हो छे, नंबर कितलो हो छे 17, जो 17 हो तो परमाणु क्रमांक भी कितलो थई जवानो 17, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બી કેટલી થઈ જવાની 17, બધું સેમ રહેશે। પણ જ્યારે માની લો કે હું Cl- ની વાત કરતો હોઉં, આ ઋણ વીજભારિત છે તો શું થાય, જો ઋણ વીજભારિત હોય તો પ્રોટોનની સંખ્યા તો 17 જ રહેવાની, પરમાણુ ક્રમાંક બી 17 રહેવાનો, પણ હવે માઇનસ છે માટે ઇલેક્ટ્રોન થઈ જશે 18। આના ઉપર જેટલા માઇનસ હોય એટલા એડ કરવાના, જેટલા પ્લસ હોય એટલા ઓછા કરવાના, આ કન્સેપ્ટ તમને યાદ રહેવો જોઈએ, ક્લિયર છે? ચાલો અગાટલા પોઈન્ટ પર જઈએ આપણે, હવે પરમાણુ દળાંક વિશે વાત કરીએ। સમજો પરમાણુ દળાંક, આપણે વાત કરીએ છીએ પરમાણુ દળાંક, તો પરમાણુ દળાંકને તમે પરમાણવીય ભાર તરીકે બી ઓળખી શકો છો, અથવા परमाणु दर कही सको, अथवा परमाणु भार, वॉट एवर जे बी बढ़ा नाम सेम आवशे, रेडी? तो शू समझो, हम आप एक सेंटन्स अगाड़ी रूथरफोर्ड में बोली ने आया कि परमाणु समग्र दर तेना खूब ज नाना केंद्र में समायेलू होय छे, केम? कारण के इलेक्ट्रॉन नो दर नहीवत होय छे, मीन्स के परमाणु नो जे पण दर होय छे ए दर एना केंद्र ने लीधे होय छे, કેન્દ્રની આજુબાજુ જે ઇલેક્ટ્રોન આવેલા હોય છે એ ઇલેક્ટ્રોન દર કેન્દ્રની સરખામણીમાં કેવો હોય છે, નહીવટ હોય છે। માટે આપણે જે બી પરમાણુ દર ડિસાઈડ કરીએ છે એ કોને લીધે હોય છે, કેન્દ્રને લીધે હોય છે। ચાલો રેડી છે આટલું, ચાલો હવે પરમાણુ દર કોને લીધે છે, કેન્દ્રને લીધે। તો કેન્દ્રની વાત જો કરીએ તો કેન્દ્રમાં કોણ રહેલા છે, તો ભાઈ કેન્દ્રમાં રહેલા હોય છે પ્રોટોન, કેન્દ્રમાં કોણ રહેલા છે પ્રોટોન, અને સાથે સાથે બીજું રહેલું હોય છે ન્યુટ્રોન। તો કેન્દ્રમાં રહેલા હોય છે પ્રોટોન અને ન્યુટ્રોન, પ્રોટોન ધન વીજભારિત છે, ન્યુટ્રોન તટસ્થ છે, તો કેન્દ્રમાં બે વસ્તુ છે પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે। તો કેન્દ્રમાં રહેલા પ્રોટોન, કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને न्यूट्रॉन नी संख्याना सरवाड़ा ने, शब्द बोलू छू, प्रोटोन अने न्यूट्रॉन नी संख्याना सरवाड़ा ने कहेवामां आवे छे दर क्रमांक।
मीन्स के केन्द्र में जितला प्रोटोन छे केन्द्र में जितला न्यूट्रॉन छे इनी संख्या नो सरवारो करो जिने शू कहसु आपणे दर क्रमांक कहसु। अने बीजी वस्तु जानवा जेवी आ प्रोटोन अने न्यूट्रॉन जे केन्द्र में प्रोटोन अने न्यूट्रॉन ना संयुक्त पणाने न्यूक्लियोन्स શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોન્સ કહેવામાં આવે છે, યાદ રાખજો। શું કહેશું આપણે? ન્યુક્લિયોન્સ। કે પ્રોટોન અને ન્યુટ્રોન જે બંને કેન્દ્રમાં છે તો એ કેન્દ્રને શું કહેશું આપણે? ન્યુક્લિયોન્સ કહેશું। અને જે દર ક્રમાંક છે એ દર ક્રમાંકને આપણે દર્શાવવા માટે સંજ્ઞા વાપરવામાં આવે છે, એ વાપરવામાં આવે છે। દર ક્રમાંકને શું કહેશું આપણે? એ વડે દર્શાવવામાં આવે છે। ચાલો આટલું ક્લિયર છે પરમાણુ દળાંક કેવી રીતના હશે? તો કેન્દ્રમાં જે પ્રોટોન છે એમાં જે ન્યુટ્રોન છે તો એની સરવાળાને એની સંખ્યાના સરવાળા, જ્યારે કે કાર્બનની વાત કરીએ તો કાર્બનના કેન્દ્રની વાત કરું તો કેન્દ્રમાં ભાઈ પ્રોટોન કેટલા હોય છે? 6 હોય છે। ન્યુટ્રોન કેટલા હોય છે? 6 હોય છે। તો દર ક્રમાંક અથવા તો પરમાણ્વીય દર એવું બી લખી શકો, કાર્બનનું પરમાણ્વીય દર આપણે કેટલું લઈએ? 12 લઈએ છે। તો પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા એટલે કે 6 વત્તા 6 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 12 આવશે। તો પરમાણુ ક્રમાંક 1 એટલે કાર્બનનું પરમાણ્વીય દર કેટલું હોય છે? 12 હોય છે। આઈડિયા આવે છે? કાર્બનનું પરમાણુ દર કેટલું હોય છે? 12 હોય છે। રેડી? ચાલો તો આ બી તમારે યાદ રાખવાનું છે। તો આના પરથી ઘણું બધું નીકળશે। કેવી રીતના? તો સમજો કે પરમાણ્વીય દર બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો। પરમાણુ દર બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો। હવે માની લઉં કે ભાઈ પ્રોટોન તો તમને આપી જ દેશે, કારણ કે કોઈ બી એક તત્વ આપી દે, જાણે કે કાર્બનનો પરમાણુય 12 હોય તો એમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? કાર્બનનો પરમાણુય, આ એક એક્ઝામ્પલ છે, શબ્દ સમજો કે કાર્બનનો પરમાણુય દર અથવા દરાંક, વોટ એવર કંઈ બી બોલો, તો કાર્બનનો પરમાણુય દર 12 હોય તો ન્યુટ્રોનની સંખ્યા શોધો। તો કાર્બનનો પરમાણુય દર 12 મીન્સ કે 12 તમે અહીંયા મૂકવાના, ભાઈ કાર્બન છે એટલે પ્રોટોનની સંખ્યા આવશે 6, તો ભાઈ ન્યુટ્રોન મળે કે નહીં મળે? તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે શું શોધી શકો છો? ન્યુટ્રોન શોધી શકો છો। માન લો કે કોઈ તટસ્થ પરમાણુ આપેલો હોય, કોઈ શું છે? તટસ્થ પરમાણુ। શબ્દ જોજો, વાત ચાલે છે તટસ્થ પરમાણુ। હવે તટસ્થ પરમાણુ કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 7 છે, જરાક ટ્વિસ્ટ કર્યો છે મેં, કે તટસ્થ પરમાણુ કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 7 છે તો ન્યુટ્રોનની સંખ્યા શોધો। લગાવો દિમાગ, શું કરશો? તટસ્થ પરમાણુ કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 7, હવે અહીંયા આપેલું છે તટસ્થ પરમાણુ, હવે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 7 છે, એનો મતલબ શું થાય? કે પરમાણુ ક્રમાંક જેટલો હશે એટલા જ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય, તો ઇલેક્ટ્રોનની સંખ્યા 7 છે તો પરમાણુ ક્રમાંક બી 7, મીન્સ કે વાત ચાલે છે નાઇટ્રોજન વિશે। તો નાઇટ્રોજનની જો વાત કરીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા, મીન્સ કે પ્રોટોનની સંખ્યા જેટલી હોય એટલી જ ઇલેક્ટ્રોનની બી સંખ્યા હોવાની, કે તમે ઇલેક્ટ્રોન બી લખી શકો, અહીંયા પ્રોટોન બી લખી શકો, પણ આ કોના માટે વાત ચાલે છે? જો તટસ્થ હોય તો। ક્લિયર? તો ભાઈ નાઇટ્રોજનની વાત ચાલો, નાઇટ્રોજનનો પરમાણુ દર હોય છે 14, ઇલેક્ટ્રોનની સંખ્યા 7 પ્લસ એન, તો મળી જશે મે બી આમાં એવું બી લખેલું હોય કે ઇલેક્ટ્રોનની સંખ્યા 7 છે, એટલે ન્યુટ્રોનની સંખ્યા પણ 7 છે, તો ભાઈ પરમાણુય દર શું? તો એવું બી પૂછે તો તમે કન્ફ્યુઝન થઈ જાય કે યાર ટટોટા આપ્યું જ નથી, ખબર કઈ રીતના પડશે? તો અહીંયા લખેલું છે તટસ્થ પરમાણુ। ક્લિયર થાય છે? હા કે ના? તો આવા ક્વેશ્ચનને તમારે શું કરવાના છે? યાદ રાખવાના છે, બરાબર સમજીને ચાલજો કે આનો ઉપયોગ કરીને ન્યુટ્રોન કે પ્રોટોનની સંખ્યા પૂછી શકાય છે। રેડી? ચાલો અગર એ હવે સમજો કે આ જે
તટવો છે એમાં જે પરમાણુય દર છે, પરમાણુ ક્રમાંક છે, એને દર્શાવવા માટે એક સંજ્ઞા વાપરવામાં આવે છે. શું વાપરવામાં આવે છે? સંજ્ઞા. તો કોઈ પણ પરમાણુ હોય, કોઈ પણ પરમાણુ હોય એને દર્શાવવા માટે માની લઉં કે આપણે એક્સ વાપરીએ. મીન્સ કે હું કાર્બનની વાત કરતો હોઉં તો મારે અહીંયા કાર્બન લખવું પડે, નાઇટ્રોજનની વાત કરતો હોઉં તો અહીંયા નાઇટ્રોજન લખવું પડે, માની લો કે યુરેનિયમની વાત કરતો હોઉં તો મારે અહીંયા શું લખવું પડશે? યુરેનિયમ લખવું પડશે. તો માની લો કે મારી પાસે પરમાણુ છે એક્સ, રેડી, એક્સની ડાબી બાજુ વાત ચાલે છે, ડાબી બાજુ. તો એક્સની જે ડાબી બાજુએ છે, એકચ્યુઅલી કેમિસ્ટ્રીમાં આપણે એને મૂર્ધક કહેશું, અહીંયા શું કહેશું? મૂર્ધક. અને જે નીચે દર્શાવીશું એને કહેશું પાડાંક. મૂર્ધક અને પાડાંક પણ એ કેમિસ્ટ્રી ભાષાના શબ્દ છે, આપણે દેશી ભાષામાં યાદ રાખીશું. દેશી ભાષામાં શું યાદ રાખીશું? આ માઠું, કારણ કે આ માણસ છે તો એની ઉપર માઠું આવશે. આ છે પગ, આપણે શું યાદ રાખીશું? પગ. માઠું અને પગથી યાદ રાખીશું. બહુ કેમિસ્ટ્રીના બહુ ભારે ભારે શબ્દ નથી બોલવા, મૂર્ધક અને પાડાંક. તો આપણે શું યાદ રાખીશું? કે ભાઈ તત્વ હોય તો એની ડાબી બાજુએ ઉપર માઠું દર્શાવવામાં આવે, નીચે પગ દર્શાવવામાં આવે છે. તો માઠું શું છે ને પગ શું છે સમજો. તો માની લો કે મારી પાસે એક્સ છે, તો માઠું એટલે કે ભાઈ વજન. માની લો કે કોઈ પાણી લેવા જવું હોય, કોઈ કુએ મીન્સ કે પાણી લેવા જતું હોય, તો જે ઘડો છે, પાણી ભરેલો ઘડો ક્યાં રાખશે? માઠા ઉપર રાખશે. તો સમજો કે માઠું શું છે? ભાર ઉચકશે. માઠું શું કરશે? ભાર ઉચકશે. અને પગ, પગનું કામ શું છે? એક જગ્યાથી બીજી જગ્યાએ જવાનું. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જશું એટલે કે પરમાણુ ક્રમાંક ચેન્જ થાય. એટલે પગ શું? પરમાણુ ક્રમાંક. માઠું શું કરશે? ભાર ઉચકશે. દિમાગમાં ફિટ કરી દેવા આટલું કે જે સંજ્ઞા છે, સંજ્ઞાની ઉપર ડાબી બાજુએ ઉપરની તરફ શું લખવામાં આવે છે? ભાર. ભારનો મતલબ શું થાય? ભારનો મતલબ શું થશે? પરમાણવીય ભાર. પરમાણવીય ભારને આપણે એ સંજ્ઞાથી દર્શાવીશું. પરમાણવીય ભારને શું કરીશું? એ સંજ્ઞાથી દર્શાવીશું, રેડી. અને જે પરમાણુ ક્રમાંક છે એને સંજ્ઞાથી દર્શાવીશું, ઝેડ વડે. તો આ રીતના શું કરવામાં આવે છે? તત્વની સંજ્ઞાને દર્શાવવામાં આવે છે. ક્લિયર છે? યાદ રહેશે, કારણ કે તમને શું કરશે? આટલી જ વસ્તુ આપી દેશે અને પૂછી શકે ન્યુટ્રોનની સંખ્યા. તો ભાઈ ન્યુટ્રોનની સંખ્યા સમજો, આપણી પાસે સૂત્ર શું છે? એ ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ એન, હા કે ના? તો મારે જો ન્યુટ્રોનની સંખ્યા જો શોધવી હોય તો હું શું કરા? એ માઇનસ પી કરા, હા કે ના? તો સર આ તો ઝેડ છે, હું કેવા માઠા. ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે માઠામાંથી પગ બાદ કરો. ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે હું શું બોલા? માઠામાંથી પગ બાદ કરો. શબ્દ છે માઠામાંથી પગ, એટલે કે ઉપરમાંથી નીચેની સંખ્યા બાદ કરો, એટલે કે એ માઇનસ ઝેડ. હવે તમે કહેશો કે સર ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે તો એ માઇનસ બી છે. અરે ભાઈ, જેટલા પ્રોટોન હોય એટલા જ પરમાણુ ક્રમાંક હોય, જેટલા પ્રોટોન હોય એટલા જ શું હોવાના? પરમાણુ ક્રમાંક. મેં તમને આગળ બી કીધું કે ભાઈ કોઈ પણ વીજભારિત હોય, જો તે પ્લસ ધન વીજભારિત હોય કે ઋણ વીજભારિત હોય, પણ એમાં જે પ્રોટોન છે, જે પરમાણુ ક્રમાંક છે, એ તો ફિક્સ જ રહેવાનો, એ બદલાતો નથી. જો વીજભારિત હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાશે. ધન વીજભારિત હોય તો ઇલેક્ટ્રોન ઓછા કરવા પડશે, ઋણ વીજભારિત હોય તો ઇલેક્ટ્રોન વધારવા પડશે. પરંતુ તમારો જે ઝેડ છે, તમારો જે પ્રોટોનની સંખ્યા છે, એ કોઈ દિવસ બદલાવાની નથી, રેડી છે? તો આપણે શું યાદ રાખીશું? ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે માઠામાંથી પગ બાદ કરીશું, એટલે કે એ માંથી આપણે શું બાદ કરીશું? ઝેડ બાદ કરીશું. એઝ એ એક્ઝામ્પલ માની લો કે આ રીતના આપેલું છે 12c, ભાઈ એમાં ન્યુટ્રોનની સંખ્યા પૂછી, તો ભાઈ 12 - 6 આન્સર આવી જશે 6. ધેટ્સ ઇટ, વાત ખતમ. ક્લિયર થાય છે? પણ જરાક મજા આવશે, જરાક ઘણું બધું તમારે યાદ રાખવું પડશે. ક્લિયર થાય છે? ચાલો હું થોડોક એક્ઝામ્પલની વાત કરીએ, એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ. ક્લિયર છે? તો આ રીતનું એક બીજું બી એક એક્ઝામ્પલ, માની લે કે નાઇટ્રોજન લઈ લઈએ આપણે. આ રીતનું આપેલું છે, ન્યુટ્રોનની સંખ્યા પૂછી, તો શું હશે ન્યુટ્રોનની સંખ્યા? માઠામાંથી પગ બાદ કરો, 14 - 7 બાદ થશે, આન્સર આવી જશે 60. ક્લિયર થયું છે? ચાલો તો હવે આપણે તમારા બુકના જે કોયડા છે એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો કોયડો નંબર
2.1 લઈ લઈએ. ચલો સમજો શું કહેવા માંગે છે તે સમજીએ. તમને આપેલું છે 35 BR 80. 35 BR 80 માં પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. માં આખું નહીં લખતો, પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે આપણે. ચાલો તો પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન સૌથી પહેલાં તત્વોને જોઈ લઉં. તત્વ કેવું છે તમારું? તટસ્થ છે. હું ખાલી સમજાવું છું, તમારે આવી રીતના નથી લખવાનું, તમારે સીધો મેં લખી દેશો તો બી ચાલશે. તો સૌથી પહેલાં BR તત્વ, જે BR તત્વ છે કેવું છે? તટસ્થ છે. તો BR તત્વ તટસ્થ હોય માટે તેમાં પ્રોટોન જેટલા હશે બોલો તેટલા જ ઇલેક્ટ્રોન હોવાના. ક્લિયર યુ? કે જેટલા પ્રોટોન હશે એટલા જ શું હોવાના? ઇલેક્ટ્રોન. હવે આ પગ શું દર્શાવે છે? પ્રોટોન દર્શાવે છે. પગ શું દર્શાવે છે? પ્રોટોન દર્શાવે છે. તો જેટલા પ્રોટોન હશે એટલો જ પરમાણુ ક્રમાંક બી કેટલો થઈ જવાનો? ભાઈ પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર 35 થઈ જશે. માટે પ્રોટોનની સંખ્યા બી 35 થઈ જશે. પરમાણુ તટસ્થ હોવાથી ઇલેક્ટ્રોન ની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 35. તમારી પાસે પ્રોટોન ની સંખ્યા પણ છે, ઇલેક્ટ્રોન ની સંખ્યા પણ છે. હવે ન્યુટ્રોન ની સંખ્યા શોધવી છે. હવે આપણી પાસે સૂત્ર છે કે દર ક્રમાંક બરાબર પ્રોટોન ની સંખ્યા વત્તા ન્યુટ્રોન ની સંખ્યા, કે દર ક્રમાંક બરાબર પ્રોટોન ની સંખ્યા વત્તા ન્યુટ્રોન ની સંખ્યા. ચાલો માથા ઉપર લખેલું છે 80, એ દર ક્રમાંક બતાવે છે એટલે કે એની વેલ્યુ આવશે 80. પ્રોટોનની સંખ્યા આવશે 35, ન્યુટ્રોન મળી જશે. તો આના પરથી ન્યુટ્રોનને કરતા બનાવીએ તો ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ પી પ્લસ. મેં તમને પહેલા કીધું માથામાંથી પગ બાદ કરવાનું છે, મળી જશે ન્યુટ્રોનની સંખ્યા. ઇઝ ઇક્વલ ટુ એ કેટલો છે? 80 માઇનસ 35. તો બોલો આન્સર કેટલો આવશે? 45. તો ભાઈ બ્રોમિનમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય છે? 45. તો આ રીતની નાની નાની દાખલીઓ પણ આવી શકે છે. ક્લિયર છે? તો એ પણ તમારે યાદ રાખવાનું છે. યાદ રાખવા જેવું કંઈ છે નથી, મીન્સ કે બહુ સિમ્પલ છે. પણ થોડાક ટ્રિકી ક્વેશ્ચન, મીન્સ કે થોડાક ટ્રિકી ક્વેશ્ચન જો આવે તો આના તમારે સોલ્વ કરવાના છે. તો આ મીન્સ કે આ સિસ્ટમ જે ચાલી રહી છે તેના સ્વાધ્યાયમાં તમારે ક્વેશ્ચન ચેક કરી લેવાના કે ભાઈ સ્વાધ્યાયમાં આને રિલેટેડ ક્વેશ્ચન કોઈ પૂછાયા હોય તો જરાક એકવાર ચેક કરી લો. તમે ઇઝીલી શું કરી શકો? એના આન્સર લઈ શકો છો. તો જરાક જોઈ લેજો સ્વાધ્યાયમાં કે આના ક્વેશ્ચન આવા ક્વેશ્ચન છે કે નથી. ડન. ચાલો હવે આપણે આગળની વાત કરીએ. આગળના કોયડા પર જઈએ. એ શું કહેવા માંગે છે? કોયડો 2.2. ચાલો એક સ્પીસીઝમાં ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે, હવે સંખ્યા આપેલી છે તમને, સમજો હું આવી રીતના લખું છું, આખું નહીં લખતો, કે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન. તો ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે આપી 18, પ્રોટોનની સંખ્યા 16, ન્યુટ્રોનની સંખ્યા 16. તો આ સ્પીસીઝની સંજ્ઞા દર્શાવો. ચાલો તો આને શું કરીશું? તો બહુ બધું લખાણ લખેલું છે, તમારે બહુ બધું લખાણ નથી લખવાનું આમાં, કારણ કે પૂછાશે ક્યાં, એક માર્કમાં ક્યાં બે માર્ક્સમાં પૂછાશે. તો ભલે એક માર્કમાં કે બે માર્ક્સમાં પૂછાય, તમને જો ખાલી સંજ્ઞા પૂછવાનું કે તમારે કોઈ લખાણ નથી લખવાનું, માત્ર શું કરીશું? સીધી જ સંજ્ઞા બતાવીશું. હવે સમજો તો યાદ કરો મેં તમને કીધેલું, સંજ્ઞાને આ રીતના દર્શાવીશું. એક્સ એ ઝેડ મૂર્ધક પાડાંગ માથું પગ. ક્લિયર છે? હવે સૌથી પહેલા વિચારો સંજ્ઞા શું હોઈ શકે. તો આ રીતનો જો ક્વેશ્ચન હોય ને તો સૌથી પહેલા વિચારો
કે શું આ પરમાણુ જે આપેલો છે તે તટસ્થ હશે કે કોઈ વીજવાહી હશે એ વિચારો. કેમ? જો તટસ્થ પરમાણુ હોય તો એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમાન હોવા જોઈએ, તો જ એને તટસ્થ કહેવાય. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા જો સમાન સમાન હોય તો જ એ શું કહેવાય? તટસ્થ. યાદ છે ને કે તટસ્થ આપણે ક્યારે કહી શકીએ? કોઈ પણ પરમાણુ તટસ્થનો મતલબ શું થાય? કે એમાં પ્રોટોનની સંખ્યા જેટલી હોય એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા થવી જોઈએ, તો એને કહેવાશે તટસ્થ પરમાણુ. ડન. પણ તમે આ ક્વેશ્ચનમાં જોશો તો પ્રોટોન છે 16, ઇલેક્ટ્રોન છે 18, મીન્સ કે ઇલેક્ટ્રોન વધારે છે, એટલે કે આ તટસ્થ નથી. પણ તે છતાં બી વાંધો નથી. એક વસ્તુ છે કે પ્રોટોન વીજભારિત હોય કે નહીં હોય. પ્રોટોન જેટલા હશે એટલા જ શું હશે? પ્રોટોન જેટલા હશે એટલા પરમાણુ ક્રમાંક હશે. આટલું તો આઈડિયા આવી ગઈ. તો સમજો ભાઈ, પ્રોટોનની સંખ્યા 16 છે, એટલે કે પરમાણુ ક્રમાંક બી શું બની ગયો? 16 બની ગયો. હવે પરમાણુ ક્રમાંક જો 16 બની ગયો હોય તો, જો પરમાણુ ક્રમાંક 16 પર કોણ આવશે? ભાઈ સલ્ફર આવશે. તો તમને તટવટો મળી ગયો, પરમાણુ મળી ગયો, ભાઈ સલ્ફર આવશે. ડન. હવે બીજું સમજશે કે ભાઈ હવે ઉપર વિચારીએ. હવે એની એનો મતલબ શું થાય? એ કોને કહેવાય? તો પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો જો સરવાળો કરીએ તો આપણે દર ક્રમાંક મળી જશે. તો પ્રોટોન કેટલા આપેલા છે? 16. ન્યુટ્રોન કેટલા આપેલા છે? 16. ટોટલ કેટલા થાય? 32. હા કે ના? તો અહીંયા તો આપણે 32 લખી જ દેશું ભાઈ, કઈ ફરક નહીં પડે. વીજભાર હોય કે ન હોય, પ્રોટોન ન્યુટ્રોન છે જ આપેલા છે, તો એના પરથી મળી જશે. ચાલો ભાઈ, નંબર છે 16, તો પરમાણુ ક્રમાંક જે પાડાંક છે, પરમાણુ ક્રમાંક છે એ પણ 100% પ્રોટોનની સંખ્યા જેટલો જ થાય. 16 મળી ગયું. જો આટલું કરીને આવ્યા તો તમારો ક્વેશ્ચન ખોટો પડી જશે. કેમ? હવે સમજો કે આ બેનો ઉપયોગ કરીને તમે આટલી વસ્તુ લખી શકો છો. તમને ઇલેક્ટ્રોન આપ્યા હોય કે નહીં હોય, પ્રોટોનની સંખ્યા હોય, ન્યુટ્રોનની સંખ્યા હોય, તો આટલી વસ્તુ તમે શોધી શકો છો. આટલું તો થઈ જશે. પણ આપ્યા છે ઇલેક્ટ્રોન, ને ઇલેક્ટ્રોન પ્રોટોન કરતા 2 વધારે આપેલા છે, માટે આના ઉપર લખવું પડશે -2. માટે શું લખવું પડશે? -2 લખવું પડશે. કેમ? જો તટસ્થ હતે તો ઇલેક્ટ્રોન બી 16 હતે, તો અહીંયા કંઈ જ નહીં લખતે. પણ 16 પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન છે 18, માટે ઇલેક્ટ્રોન 2 વધારે છે, માટે અહીંયા શું લખા? -2 લખા. ક્લિયર થાય છે? સમજો. ચાલો એક બીજો ક્વેશ્ચન માની લો કે હું તમને આપું એક્ઝામ્પલ તરીકે. માન લો કે મારી પાસે પ્રોટોનની સંખ્યા છે 11, ન્યુટ્રોનની સંખ્યા હું 12 લઈ લઉં, અને ઇલેક્ટ્રોનની સંખ્યા હું 10 લઈ લઉં. તો વિડીયો પોઝ કરી દઉં અને ટ્રાય કરો કે આની સંજ્ઞા શું હોઈ શકે. રેડી છે? તો પોઝ કરીને તમે તમારો આન્સર એકવાર જોઈ લો કયો હશે. હવે હું સોલ્વ કરું, સમજી લઉં. સૌથી પહેલાં તટવાની સંજ્ઞાને પકડી લઉં. પ્રોટોન જેટલા હશે એટલો જ પરમાણુ ક્રમાંક હોવાનો. તો 11 પ્રોટોન છે, તો પરમાણુ ક્રમાંક બી 11 થવાનો. તો 11 પર કોણ હશે? સોડિયમ. તો 100% અહીંયા 11 લખી દેવાના. આટલું ડન થઈ ગયું. હવે ઉપર દર ક્રમાંકની વાત કરીએ. હવે દર ક્રમાંકનો મતલબ શું થાય? એ બરાબર શું થાય? ભાઈ પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરો. પ્રોટોનની સંખ્યા છે 11, ન્યુટ્રોનની સંખ્યા છે 12, આન્સર આવશે 23. તો સીધી સિમ્પલ વસ્તુ છે, અહીંયા કેટલા લખી દેવા? 23 લખી દેવા. હવે ઇલેક્ટ્રોન પર જઈએ. જો તટસ્થ હતે, જો આવું ને આવું જ રહેવા દેવાનું હતે, તો પ્રોટોનની સંખ્યા 11 છે, તો ઇલેક્ટ્રોન બી કેટલા હોવા જોઈએ? અહીંયા 11 હોવા જોઈએ. પણ છે કેટલા? 10, એટલે કે એક ઓછો ઇલેક્ટ્રોન છે. એક ઓછો ઇલેક્ટ્રોન હોય તો અહીંયા લખવું પડશે પ્લસ. શું બતાવવું પડશે? અહીંયા પ્લસ બતાવવું પડશે. તો આ રીતના ક્વેશ્ચન તમારે સોલ્વ કરતા તમને આવડવા જોઈએ. ક્લિયર છે? ઓકે, ડન. તો આગળ જઈએ, આપણે આગળના ટોપિકને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આપણો આગળનો ટોપિક આવે છે, ચલો પહેલા સંભારિકોને લઈ લઈએ. ચાલો તો નામ જ ચેક કરો.
સંભારિકો, સંભારિકો શું કહેવા માંગે છે? સમ એટલે સરખા, સરખા ભાર વાળા. ભાર, ભાર કોણ ઉચકે? માઠું ઉચકે. માઠું એટલે કોણ? એ એટલે કે જેના દર ક્રમાંક, જેના દર ક્રમાંક સમાન હશે, જેના દર ક્રમાંક સમાન હશે તેઓ એકબીજાના શું કહેવાશે? સંભારિકો કહેવાશે. ક્લિયર છે? આપણી સંજ્ઞા શું હોય છે? એક્સ ઉપર એ હોય છે, નીચે ઝેડ હોય છે. આ રીતના હોય છે, ઉપર હોય છે એ, નીચે હોય છે ઝેડ. તો મેં તમને કીધું સંભારિકોમાં સરખા ભાર હોવા જોઈએ. તો વ્યાખ્યા શું બનશે? જે તત્વોના પરમાણ્વીય ક્રમાંક અલગ અલગ હોય પરંતુ તેમના પરમાણ્વીય દર સમાન હોય તેઓને એકબીજાના સંભારિકો કહે છે. તેઓને એકબીજાના શું કહેવાશે? સંભારિકો કહે છે. એઝ અ એક્ઝામ્પલ, માની લો કે મારી પાસે કાર્બન છે. કાર્બન ઉપર અહીંયા 6 લખા, અહીંયા બીજું 6 લખા, સોરી ફોર ધેટ, 14 લઉં છું. નાઇટ્રોજનની વાત કરીએ, નાઇટ્રોજનમાં અહીંયા આવશે 60, અહીંયા આવશે 14. હવે તમે કહેશો કે સર કાર્બન તમે ભૂલ કરી, સર કાર્બનનું પરમાણ્વીય દર તો 12 હોય છે, કાર્બનનું પરમાણ્વીય દર તો 12 હોય છે, પરંતુ આ જે લીધેલો છે એ શું છે? કાર્બનનો સમસ્થાનિક છે. આ શું છે? કાર્બનનો સમસ્થાનિક ધરાવે. મીન્સ કાર્બન બે પ્રકારના સમસ્થાનિક ધરાવે, એક 12 વાળો અને એક 14 વાળો. તો તમે જ્યારે કમ્પેરિઝન કરશો ને સંભારિકોને, ત્યારે 100% એક સમસ્થાનિક જ હશે. તો એક સમસ્થાનિક અને એક રેગ્યુલર તત્વ સાથે તમે કમ્પેરિઝન કરશો તો જ આ સંભારિકોની વ્યાખ્યા બનશે. બાકી તો તમે કોઈ પણ તત્વ લઈ લો, કોઈ પણ સાદા, જે આપણે એવરેજ પરમાણ્વીય દર કાઢીએ છીએ, તે પરમાણ્વીય દર કોઈના પણ સમાન હશે નહીં. તમે કાર્બન, તમે હાઇડ્રોજનથી લઈને આપણે ટી સુધી સુધીના તત્વોને મોડે કર્યા છે, તો હાઇડ્રોજનથી લઈને ટી સુધીના જે તત્વો છે એનો કોઈનું બી જોવા જાઓ તો પરમાણ્વીય દર સમાન આવવાનો નથી. તો સંભારિકો બનશે કેવી રીતના? તો તમે જે પણ એક્ઝામ્પલ લેશો તો એ બે તત્વોમાંથી કોઈ એકનો શું હશે? સમસ્થાનિક હશે. મીન્સ કે રેગ્યુલર આપણે કાર્બનનો પરમાણ્વીય દર 12 લઈએ છીએ, પણ કાર્બનના એકચ્યુઅલી બે સમસ્થાનિક છે. આપણે આને લઈએ છે, ક્લિયર છે? હજુ પણ છે 13, કાર્બનના 3 સમસ્થાનિક, 12, 13, 14. તો આપણે 14ની કમ્પેરિઝન આ નાઇટ્રોજન સાથે કરીએ છીએ, જેથી પરમાણુ દર કેવા આવશે? એના સેમ થશે. તો આવા તત્વોને એકબીજાના શું કહેવાશે? સંભારિકો કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે તેઓને? એકબીજાના સંભારિકો. હવે જોજો, સંભારિકોની અંદર એ સમાન હશે, બંનેમાં એ સમાન, પણ તમે પ્રોટોનની સંખ્યા ચેક કરશો તો પ્રોટોનની સંખ્યા તો અલગ અલગ જ હોય. ઇઝ નોટ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યા, મીન્સ કે આમાં 6 ને આમાં 7 અલગ અલગ. તમે ચેક કરશો ઇલેક્ટ્રોનની સંખ્યા, તો ઇલેક્ટ્રોનની, ભાઈ તત્વ જ જુદા છે તો એની અંદર ઇલેક્ટ્રોન બી કેવા હોવાના? અલગ અલગ હોવાના. હા, મેબી કોઈ આ વીજભારિત કણ લઈ લે, જો વીજભારિત પરમાણુ જો લઈ તો મેબી સમાન થઈ શકે, તો મેબી સમાન થઈ શકે. મીન્સ કે હું જો અહીંયા માઇનસ મૂકી દઉં, સોરી ફોર ધેટ, મેબી આ તો તમને વાત કરો, એકચ્યુઅલી એન પ્લસ આવે જ નહીં, પણ માની લો કે અહીંયા પ્લસ હોય તો અહીંયા ઇલેક્ટ્રોન 6, અહીંયા બી ઇલેક્ટ્રોન 6 થઈ જશે, તો મેબી 6 થાય, પણ આવું વસ્તુ આવતું નથી નાઇટ્રોજન ઉપર, તો આ કન્ડિશન થઈ શકે. વાત કરીએ ન્યુટ્રોન, તો ન્યુટ્રોનની સંખ્યા પણ આ બંનેમાં સમાન થતી નથી, કારણ કે માથામાંથી પગ બાદ કરશો, પગ તો અલગ અલગ જ હોવાના, માથું સેમ હોવાનું, તો ન્યુટ્રોનની સંખ્યા બી તમને કેવી મળશે? અલગ અલગ મળશે. તો આટલું તમારે શું યાદ રાખવાનું છે? સંભારિકોમાં યાદ રાખવાનું છે. રેડી, ચાલો ત્યાર પછી લાસ્ટ, આજના વિડીયોનો આપણે લાસ્ટ ટોપિક સમજીએ, સંસ્થાનિકો. સંસ્થાનિકો શું છે?
समसानिको ने કહેવામાં આવે છે આઇસોટોપ શું કહેશો આઇસોટોપ સમભાળિકો ને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે આઇસોબાર શું કહેવામાં આવે છે આઇસોબાર તો આઇસોબાર આઇસોટોપ સમસ્થાનિકો સમસ્થાનિકોની વ્યાખ્યા શું છે તો સમજો જે તત્વોના પરમાણ્વીય क्रमांक जे तत्वोना परमाणविक क्रमांक समान होय परंतु परमाणविक दड़ांक अथवा तो लखी सको परमाणविक भार जुड़ा जुड़ा होय तेओ ने એક બીજાના સમસ્થાનિકો કહે છે સમજો જે તત્વોના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય મીન્સ કે આમાં શું જોડે એવા સંભારિકોમાં કે માઠું સમાન હોય પગ જુદા જુદા માઠું સમાન પગ જુદા જુદા આમાં શું થશે પગ સમાન માઠું જુદું જુદું પગ સમાન માઠું જુદું જુદું જેમ કે સમજો આપણે એક્ઝામ્પલ મેં તમને કાર્બનના આપેલા હતા કાર્બનના સમસ્થાનિકોના જે ઉપર દેખાય છે ફરીથી પાછા લઈએ તો કાર્બનના ત્રણ સમસ્થાનિકો છે નંબર તો 100% શું રહેવાનો છ જ રહેવાનો પગ તો ભાઈ એક તત્વના પોતાના સમસ્થાનિકો હોય એટલે કે આ તો સેમ જ રહેવાનું ને ઉપર તમે જોશો તો 12, 13, 14 આ બધા શું છે કાર્બનના સમસ્થાનિકો છે તો વ્યાખ્યા ચેક કરો જે તત્વોના પરમાણ્વીય ક્રમાંક સમાન તો ભાઈ સમાન પરમાણ્વીય દર અથવા પરમાણ્વીય ભાર જુદા જુદા હોય તેઓને શું કહેવાશે એકબીજાના સમસ્થાનિકો કહેવાશે ક્લિયર છે યાદ રહેશે જો બીજા શબ્દમાં જો તમારે કહેવું હોય તો જે તત્વોના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય તથા ન્યુટ્રોનની સંખ્યાથી તેઓ એકબીજાથી જુદા પડે બીજી વ્યાખ્યા બી આપી શકાય શું આપી શકાય કે જે તત્વોના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તેઓને એકબીજાના સમસ્થાનિકો કહેવાશે ભાઈ કેવી રીતના તો સમજો ભાઈ આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી જો પરમાણુ ક્રમાંક સમાન છે ન્યુટ્રોનની સંખ્યા કેટલી આમાં માઠામાંથી પગ બાદ કરો 6 ભાઈ આમાં કેટલી 13માંથી 6 બાદ કરો 7 ભાઈ આમાં કેટલી 8 તમે ચેક કરશો પરમાણુ ક્રમાંક સમાન પણ ન્યુટ્રોનની સંખ્યા કેવી છે જુદી જુદી છે તો આપણે તેઓને શું કહેવાશે એકબીજાના સમસ્થાનિકો કહેવાશે ક્લિયર થાય છે ચાલો આપણે એક એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે હાઇડ્રોજનનો સમસ્થાનિકો લઈએ રેડી તો સમજો બરાબર સમજવાનો પ્રયત્ન કરજો કે માની લો કે મારી પાસે આ હાઇડ્રોજન પરમાણુ મેં ગમે ત્યાંથી પકડી લાવ્યો ગમે ત્યાંથી જો કુદરતી હોય કે કૃત્રિમ હોય આ એક હાઇડ્રોજન પરમાણુને હું પકડી લાવેલો છું એક જ પરમાણુ છે મારી પાસે તો આ આખો ભાગ એ 100% કહેવાય શું કહેવાશે 100% તો 100% માંથી ભાઈ 99.98% આ જે હાઇડ્રોજન પરમાણુ છે એ હાઇડ્રોજન પરમાણુ માત્ર એક પ્રોટોન ધરાવે તો તમને પહેલા તો આ રીતના સમજાવવા કરતા હું તમને સમજાવું કે ભાઈ હાઇડ્રોજન ત્રણ સમસ્થાનિક છે જોજો સમજો 1H1 થી દર્શાવીએ છીએ આપણે એને એકને 1H2 થી દર્શાવીએ છીએ બીજું છે 1H3 દર્શાવીએ છીએ તો હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિકો છે હવે આ ત્રણ સમસ્થાનિકો પહેલા તો ચેક કરીએ કે 1 1 1 એટલે હાઇડ્રોજન નક્કી જ છે પરમાણુ દર અલગ અલગ માટે એને સમસ્થાનિકો કહેવાશે હવે હાઇડ્રોજનને જો પકડો ને તો આ હાઇડ્રોજન પરમાણુમાં આ ત્રણે ત્રણ સમસ્થાનિકો આની અંદર રહેશે તો આ ત્રણે ત્રણના પરમાણુય દરનો જો હું એવરેજ કરું તો એવરેજ કેટલો આવશે 1 આવશે 1.008
અને આન્સર કેટલો આવશે 1.008 માટે આપણે હાઇડ્રોજનનો પરમાણુ દર એપ્રોક્સિમેટલી 1 લઈએ છે હવે તો આ જે 1H1 છે એ જ હાઇડ્રોજનમાં 99.98% જેટલી જગ્યા રોકી લઈ છે મીન્સ કે 99.98% આ 1H1 આવેલો છે બાકીના જેટલા બી પર્સન્ટેજ રહ્યા એ પર્સન્ટેજની અંદર આ બે રહેલા હોય છે કંઈક આઈડિયા આવે છે શું કહેવા માગું છું કે હાઇડ્રોજનનો જે સમસ્થાનિક છે એ સમસ્થાનિકમાં પરમાણુમાં 3 સમસ્થાનિકો છે હવે જે પરમાણુ છે એમાંથી આ જ એક સમસ્થાનિકે 99.98% જેટલી જગ્યા રોકી લે છે તો બાકીના જેટલા બી ટકા બાકી રહેશે એમાં આ બે પરમાણુ આ બે સમસ્થાનિકોનો સમાવેશ થાય છે ક્લિયર થયું હવે સમજો હવે પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો ભાઈ પરમાણુ ક્રમાંક એટલે કે ઝેડ બધામાં આમાં બી એક આવશે આમાં બી એક આવશે આમાં બી એક આવવાનું ભાઈ બધા તટસ્થ ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરીએ તો આમાં બી એક આવશે આમાં બી એક આવશે આમાં બી એક આવશે ક્લિયર છે પણ વાત કરીએ દર ક્રમાંક વાત કરું છું દર ક્રમાંક તો જ્યારે વાત દર ક્રમાંકની કરતો હોઉં ત્યારે આમાં દર ક્રમાંક કેટલો 1 ભાઈ આમાં 2 ભાઈ આમાં 3 બધાના દર ક્રમાંક કેવા હોવાના અલગ અલગ હોવાના ટોચ તો સમસ્થાનિકો બનશે તો આમાં ન્યુટ્રોનની સંખ્યા જો કેલ્ક્યુલેશન કરું યાદ રાખજો ન્યુટ્રોનની સંખ્યા ક્વેશ્ચન નીકળી આવે છે એમસીક્યુમાં તો ન્યુટ્રોનની સંખ્યા માથામાંથી પગ બાદ કરો 0 માથામાંથી પગ બાદ કરો 1 માથામાંથી પગ બાદ કરો 2 તો બધામાં ન્યુટ્રોનની સંખ્યા કેવી થવાની અલગ અલગ થવાની ક્લિયર થાય છે તો જે 1H1 છે એ 1H1ને કહેવામાં આવે છે પ્રોટિયમ શું કહેવામાં આવે છે ને પ્રોટિયમ કહેવામાં આવે છે પ્રોટિયમ જે 1H2 છે એને કહેવામાં આવે છે ડ્યુટેરિયમ શું કહેવામાં આવે છે ને ડ્યુટેરિયમ કહેવામાં આવે છે અને જે 1H3 છે એને કહેવામાં આવે છે ટ્રિટિયમ બધાના નામ યાદ રાખજો જે 1H2 છે તેને કહેશું ડ્યુટેરિયમ જે 1H3 છે તેને કહેવામાં આવે છે ટ્રિટિયમ કહેવામાં આવશે હવે આ પ્રોટિયમને દર્શાવવામાં આવે છે 1H1 દ્વારા તેમ ડ્યુટેરિયમનો ડી આવે છે તો આને 1D1 વડે પણ દર્શાવવામાં આવે છે અને આનો ટ્રિટિયમ પરથી 1T3 આ રીતના પણ એને દર્શાવવામાં આવે છે ક્લિયર છે હવે સમજો આ જે ટ્રિટિયમ છે એ યાદ રાખવાનું છે એ રેડિયો સક્રિય પરમાણુ છે કે જે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે તેમાં જે ત્રીજો સમસ્થાનિક છે જેનું પ્રમાણ ખૂબ જ એટલે ખૂબ જ ઓછું હોય છે જે સમ તરીકે વર્તે છે રેડિયો સક્રિય તત્વ તરીકે વર્તે છે ક્લિયર તો જે ડ્યુટેરિયમ છે એ ડ્યુટેરિયમનું જે પ્રમાણ છે 0.015% પ્રોટિયમનું તો મેં તમને કીધું 99.985% જેટલો પ્રોટિયમ તમને હાઇડ્રોજનમાં જોવા મળે આટલો ડ્યુટેરિયમ જોવા મળે અને સરવારો કરજો 100માંથી બાદ કરજો જેટલો બી આન્સર આવશે એટલું તમને ટ્રિટિયમ જોવા મળશે તમે પૂછે કે ટ્રિટિયમમાં પ્રોટોનની સંખ્યા કેટલી ન્યુટ્રોનની સંખ્યા કેટલી ભાઈ રેડિયો સક્રિય તત્વ કોણ છે હાઇડ્રોજનના સમસ્થાનિકોમાં સેમ ડ્યુટેરિયમ વિશે બી પૂછી શકે આ ડ્યુટેરિયમને ભારે હાઇડ્રોજન પણ કહે છે યાદ રાખજો તમને પૂછે કે ભારે હાઇડ્રોજનમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હવે તમે વિચારશો કે બુકમાં તો કંઈ આપ્યું નથી હલકો ભારે હાઇડ્રોજન તો હાઇડ્રોજન કહેવાય તો ભાઈ આ જે ભારે હાઇડ્રોજન છે હાઇડ્રોજનનો સમસ્થાનિક છે 1H2 તેમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થવાની 1 થવાની ક્લિયર છે આ બધા ક્વેશ્ચન તમારે શું કરવાના છે યાદ રાખવાના હોય છે ક્લિયર છે તો આ છે સમસ્થાનિકો હવે બુકમાં નથી તેમ છતાં બી એક તમને ત્રીજો શબ્દ કહેવો એને કહેશું આપણે આઇસોટોનિક શું છે આપણે આઇસોબાર સંભારિકો આઇસોબાર સમસ્થાનિકો આઇસોટોપ હવે આપણે વાત કરીએ આઇસોટોનિક કોને કહેવાશે તો વ્યાખ્યા જો જે તત્વોના પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળાંક જુદા જુદા હોય એટલે કે માથું પણ જુદું પગ પણ જુદા
परमाणु क्रमांक ने परमाणु दरांक जुदा जुदा होय परंतु तेमा रहेला न्यूट्रॉननी संख्या समान होय सु संख्या होय न्यूट्रॉननी संख्या समान होय तो तेमने एक बीजाना आइसोटोन कहेवामां आवे छे। तो शब्द याद रखो आइसोटोन। आइसोटोन नो मतलब शुं थाय के एवा परमाणुओं के जेमा न्यूट्रॉननी संख्या समान थशे। जो न्यूट्रॉननी संख्या समान थती होय तो तेओने शुं कहेवाशे एक बीजाना आइसोटोन कहेवाशे। बुक मां आप्युं नथी तेम छतां पण खाली याद राखी मूकजो, जो ज्यारे क्वेश्चन मे बी कोई आवी जाय तो तमने हेल्प थशे। तो आइसोटोन नो मतलब शुं थाय के एवा तत्वो के जेमना परमाणु क्रमांक अने परमाणु दरांक एटले के परमाणुय भार जुदा जुदा होय परंतु तेमा रहेला न्यूट्रॉननी संख्या जो समान होय तो तेमने शुं कहेवामां आवशे आइसोटोन कहेवामां आवशे। क्लियर थई छे? तो ए तमारे याद राखवानुं छे। जेम के एक एक्जाम्पल बनावानो प्रयत्न करूं तो मान लो के मारी पासे लई लेउ छुं हूँ 13C6 लई लो ने आ बाजू एक नाइट्रोजन लई लो 14C7। तो अमा न्यूट्रॉन की संख्या कितनी? 7। अमा न्यूट्रॉन की संख्या कितनी? 7। चेक करो जे तत्वना परमाणु क्रमांक अने परमाणु दरांक जुदा 13, 14, 60 और 6। भाई आ चेक करजो भाई परमाणु क्रमांक आ 60 नहीं लेता। तो आ छे परमाणु क्रमांक, आ छे परमाणु क्रमांक, आ छे परमाणु दरांक, आ छे परमाणु दरांक। तो चेक करो जे तत्वना परमाणु क्रमांक अलग अलग, परमाणु दरांक तो 14 ने 13 ए भी अलग अलग, पर तेमा रहेला न्यूट्रॉन केवा छे? सेम छे। अमा भी 60, अमा पण 60। तो आ बन्ने ने शुं कहेवाय? एक बीजाना आइसोटोन कहेवामां आवे छे। तो क्लियर थाय छे? त्रीजी व्याख्या आइसोटोनिक केसो। तो बुक मां गमेटा ऊपर के गमेटा लखी राखजो के आइसोटोनिक शुं छे। एक्जाम्पल भी आपी देजो आ जेथी तमने आइडिया आवशे। तो नॉलेज कामनू छे, भले बुक मां नहीं आपेलू होय पण याद राखवानू। तो आपणे અહીંયા સુધી આજે આપણે કમ્પ્લીટ કરીએ આજના વિડીયો સુધી। હવે કાલે મજાના ટોપિકો ચાલુ કરીશું આપણે, જે તમને બહુ મજા આવશે। ક્લિયર છે? બહુ મજા આવશે કારણ કે ફિઝિકલ કેમેસ્ટ્રી શરૂઆત થાય છે। તો આઈ હોપ સો કે તમે એન્જોય કરો કેમેસ્ટ્રીને। તો આજના પૂરતું બસ આટલું જ રાખીએ। જો સ્વાધ્યાયમાં આના જો આના રિલેટેડ જો કોઈ ક્વેશ્ચન હોય તો એને સોલ્વ કરી દેજો। તો આજના માટે આપણે આટલે સુધી સ્ટોપ રાખીએ।